સલામવાલેકુમ બાળકો, આપણું ધોરણ પાંચમાં આપણું હિન્દી. તો હિન્દીમાં આપણું રિવિઝન ચાલી રહ્યું છે. રિવિઝનમાં આજે આપણે સ્વાધ્યાય પોથીમાં આપણો જે 10 પાઠ છે, શીખોની જે કવિતા છે, એ કવિતાનું આપણે લેસન તો પૂરું જ થયું છે, પણ એનું રિવિઝન કરીશું. તો જુઓ, આજની તારીખ છે 23/3. તો અહીંયા સ્વાધ્યાય પોથીમાં સૂચનામાં આપ્યું છે આપણને કે દિયે ગયે વિકલ્પો મેં સે સહી વિકલ્પ ચુનકર રિક્ત સ્થાનો કી પૂર્તિ કીજે. તો આપણે સ્વાધ્યાય પોથીને તો પૂરેલું છે, પણ ફરી એનું રિવિઝન માટે વાંચન કરીશું. તો જુઓ, આપણને 5 વાક્યો આવેલા છે કે હંમેશા હસતે રહેને કી સીખ કોણ દેતા હૈ તો ફૂલ, ફરી વિનમ્ર હોકર રહેને કી સીખ કોણ દેતા હૈ તો પેડ કી ડાલી. આ પ્રમાણે વાક્યો આવેલા છે, એનું વાંચન કરવાનું છે. ફરી એની નીચે છે કે સહી વાક્યાંશ ચુનકર વિધાનો કો પૂર્ણ કીજે. તો બીજા 6 વાક્ય આપ્યા છે કે હવા કે જો કહેતે હે કી કોમલ ભાવ બહાતે રહો. વિકલ્પમાં પૂરેલું છે, જુઓ અ બ ક અ જે વિકલ્પ આપતો હોય એ પ્રમાણે પૂરેલું છે, પણ એને આખું વાક્ય તમારે આપણે વાંચન કરીને યાદ કરવાનું છે. કે દૂધ તથા પાણી કહેતે હે કી મિલો ઓર મિલાતે રહો, બરાબર આ રીતે વાક્યો આવેલા છે, એનું વાંચન કરવાનું છે. ફરી એની નીચે જોડકા આપ્યા છે, જોડકાને શીખવાનું છે. કે ફૂલ તો હસતે રહેના, જલધારા તો જીવન પથ મેં આગે બઢના, મછલી તો સ્વદેશ કે લીએ તડપ કર મરના, પૃથ્વી તો પ્રાણી કી સેવા કરના, ઓર ધુઆ તો હરદમ ઉન્નતિ કરના. આ પેજ નંબર 76 આપણી સ્વાધ્યાય પોથીમાં. હવે પેજ નંબર 77. તો જુઓ, પેજ નંબર 77 પર આપ્યું છે કે નિમ્નલિખિત પ્રશ્ન કે ઉત્તર 1-2 શબ્દો મેં લીખે. તો હંમેશા ગાતે રહેને કી સીખ કોણ દેતા હે તો ભવરા, ફરી અપની શક્તિ કે અનુસાર અંધેરા કોણ હરતા હે દીપક, હરદમ ઊંચે ચઢને કી શિક્ષા કોણ કિસ્સે મિલતી હે તો ધુઆસે. ફરી એની નીચે છે, જુઓ સમાનાર્થી શબ્દ લીખીએ. તો સમાનાર્થી શબ્દ છે આપણે શીખવાના છે. કે પાણી તો જલ, સુરત તો રવિ ભાનુ, પૃથ્વી તો ધરા અવની, ફૂલ તો પુષ્પ સુમન, ભવરા એટલે ભ્રમર મધુકર, વાયુ એટલે હવા પવન. ફરી એની નીચે ખાલી જગ્યા આપી છે, ખાલી જગ્યાનું વાંચન કરવાનું છે તમારે. ફરી એની નીચે જુઓ પ્રશ્નોના જવાબ આપેલા છે, પ્રશ્નોના જવાબને તમારે યાદ કરીને મોડે કરવાના છે વાંચીને. હવે પેજ નંબર 78. તો પેજ નંબર 78 પર શું છે, મુહાવરાના અર્થ અને એને વાક્ય પ્રયોગ કરવા છે. તો જુઓ, શીશ ઝુકાના એટલે વિનમ્ર હોના, હમે બળો કે આગે શીશ ઝુકાના ચાહીએ. એ પ્રમાણે આપણને 5 મહાવરા આપ્યા છે, શીશ ઝુકાના, કોમલ ભાવ બહાના, ગલે લગાના, ધીરજ ધરના, ઊંચે ચઢના. તો આના અર્થ લખવાના છે ને વાક્ય પ્રયોગ છે. આ આપણે સ્વાધ્યાય પોથીમાં પૂરેલું જ છે, પણ એનું તમારે વાંચન કરીને યાદ કરવાનું છે, બરાબર. ફરી એની નીચે છે ભાવાર્થવાળી પંક્તિઓ ઢૂંઢકર લીખી. એટલે આ જે આપણી કવિતાની અંદર જે કાવ્ય પંક્તિ આપી છે એના ભાવાર્થ કે એને લગતા જે અર્થ થતા હોય એને લખીને યાદ કરવાનું છે. તો જુઓ, સુખ હો યા દુઃખ હો હમે હંમેશા હસતે રહેના ચાહીએ. તો આ કોણ શીખવાડે છે, આવું આપણે કવિતામાં શીખેલા છે કે ફૂલો છે નિત હસના શીખો. એ પ્રમાણે આપણને 3 વાક્યો આવેલા છે, એને તમારે વાંચીને યાદ કરવાના છે. ફરી એની નીચે છે, જુઓ જોડકા આવ્યા છે. તો જોડકાને આપણે શીખવાના છે કે કોમલ ભાવ બહાના, તો કિસ્સે કોણ આપણને કોમલ ભાવ બહાના શીખવાના ચાહતા હે તો હવા, જગના ઓર જગાના તો સૂરજ કી કિરણે, સબકો ગલે મિલાના તો લતા ઓર પેટ, અંધેરા હરના કોણ કિસકા કાર્ય હૈ અંધેરા હરના તો દીપક, મિલના ઓર મિલાના તો દૂધ ઓર પાણી, ગાતે રહેના તો ભોરા, દુઃખ મેં ધીરજ ધરના તો પતઝડ કે પેડ, બરાબર. આ પ્રમાણે જુઓ પેજ નંબર 78. હવે પેજ નંબર 79. તો પેજ નંબર 79 પર જે વાક્ય આપેલા છે, વાક્યને રેખાંકિત શબ્દ પર સ્વભાર દેકર પડીએ. તો આ વાક્ય તમારે વાંચન કરવાનું છે, અને નીચે જે કાવ્ય પંક્તિ આપી છે કાવ્ય પંક્તિ ચોપડીમાં જોઈને મોઢે કરવાની છે, બરાબર. હવે જુઓ પેજ નંબર 80. તો પેજ નંબર 80 પર શું છે, આપણને સંજ્ઞા વિશેષણ અને ક્રિયા આ જે કોષ્ટક આવ્યું છે એ કોષ્ટક પરથી આપણે જાતે શીખવાનું છે
કે સંજ્ઞામાં આપણી કવિતામાં શું શું આવ્યું છે, તો સૂરજ, પૃથ્વી. સંજ્ઞા એટલે નામ, કોઈ પણ વસ્તુનું નામ એને સંજ્ઞા કહેવાય. પછી વિશેષણ કોને કહેવાય, કે નામની અંદર જે વધારો કરે એને વિશેષણ કહેવાય. પછી ક્રિયા, તો જે ક્રિયા આપણે કરીએ એને ક્રિયાપદ કહેવાય. તો જુઓ, સૂરજ, પૃથ્વી, ફૂલ, ભવરા, પેડ, હવા, દૂધ, પાણી, લતા, અર્ધુઆ, આ સંજ્ઞા કહેવાય. પછી વિશેષણ, તો વિશેષણ એટલે નામમાં વધારો કરે, કે સચ્ચા, કોમલ, ઊંચા. પરિક્રિયા, તો ગાના, ચઢના, ગલે લગાના, બઢના, ઝૂકના, મિલના, આ ક્રિયા કરી કહેવાય. આ પ્રમાણે સંજ્ઞા, વિશેષણ અને ક્રિયાનું જે આપણને પદ આપ્યા છે એમાં કોષ્ટકમાં તમને પૂરીને બતાવ્યું છે, એ પ્રમાણે તમારે આ ક્રિયા, જે વ્યાકરણના જે ત્રણ પદ છે એને આપણે યાદ કરવાના છે. બરાબર, આ પ્રમાણે જુઓ, પેજ નંબર તમારું 76 થી 80 સુધી મેં તમને જે આજના વિડીયોમાં તમને જે સમજાયું એ પ્રમાણે તમારે સ્વાધ્યાય પોથીમાં એનું વાંચન કરવાનું છે. એને વાંચન કરીને એને આપણે શું કરવાનું છે, તમારે પ્રશ્નોના જવાબ છે, પછી કાવ્ય પંક્તિ છે, વિરોધાર્થી શબ્દ છે, પછી મહાવરા છે, ખાલી જગ્યા છે, જોડકા છે, એ જે આપેલું છે, પછી વિકલ્પોવાળા જે વિકલ્પથી જે લખેલી છે ખાલી જગ્યા, એ બધું તમારે વાંચીને યાદ કરવાનું છે. તો પેજ નંબર 76 થી 80 સુધી તમને વિડીયોમાં જે સમજાયું એ પ્રમાણે તમારે એનું વાંચન કરીને એને પ્રશ્નોના જવાબ, પ્રશ્નોના જવાબ છે, ખાલી જગ્યા છે, મહાવરા છે, જોડકા છે, જે પણ આપ્યું છે, સમાનાર્થી અર્થ છે, સમાનાર્થી અર્થ, વિરોધ અંદર જે તમારી આ જે કવિતા છે એની અંદર સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 76 થી 80 સુધી તમને જે પણ આપ્યું છે એનું વાંચન કરીને એને યાદ કરવાનું છે. પરીક્ષામાં આપણને આજે વાંચીને યાદ કરવાથી આપણે પરીક્ષામાં પેપરમાં સહેલાઈથી લખી શકીએ, એ રીતે તમારે પ્રશ્નોના જવાબની અને બધી તૈયારી કરવાની છે. તમારું આજનું લેસન છે. ફરી બીજું શીખીશું. ચલો, અસલામ વાલેકુમ.